નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદેવ મૂળિયા મારી યુટ્યુબ ચેનલ ઈ કબીરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલની અંદર જો આ સબ્જેક્ટ રિલેટેડ આગળના વિડીયો ન જોયા હોય તો પહેલાં આગળના વિડીયો જુઓ અને પછી આ વિડીયો જોશો તો તમને આ વિડીયોની અંદર જે હું સમજૂતી આપવાનો છું એ ખૂબ જ સારી એવી તમને પુરવાર સાબિત થશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી ખાસ જુઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોટા જે સમૂહ એક્ઝામની અંદર પૂછાય છે એની હવે લેક્ચરમાં દરેક લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર ટુ, તમે સ્ક્રીન ઉપર રકમ જોઈ શકો છો. પહેલાં રકમને સમજવાની કોશિશ કરીએ. એ, બી અને સી ત્રણ ભાગીદારો છે. ભાગીદારી પેઢી ચલાવે છે, એમનું પ્રમાણ છે 3:2:1. એમનું વર્ષ આપ્યું છે, પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું. પાકું સરવૈયું દાખલામાં તમને આપવામાં આવ્યું છે. મૂડી દેવા અને મિલકત લેણા, મૂડી દેવા બાજુ ત્રણેયની મૂડી આપી છે અને લેણદારો આપ્યા છે. મિલકત લેણા બાજુ મિલકતો આપી છે અને રોકડ આપી છે. બરાબર, આટલું ભાગીદારી પાર્ટી પેઢી પાસે પડેલું છે, મિલકતો અને દેવા. તો મિલકતોનું વેચાણ કરી નાખ્યું. આ મિલકતો 90,000ની હતી, વેચી દીધી એટલે પૈસા મળે. બરાબર, તો પ્રથમ હપ્તાના 16, એટલે કે પહેલાં 16,000 મળ્યા, બીજા હપ્તા ના 26,000, ત્રીજા હપ્તાના 24,000. આ રકમો ભાગીદારો વચ્ચે હપ્તે હપ્તે વહેંચણી બતાવો. હું અહીં તમને એવું નથી કીધું કે કઈ પદ્ધતિ વાપરો નહીં, તો આપણે મૂડી વધારાની પદ્ધતિનો ઉપયોગ કરીશું. બહુ સરળ પદ્ધતિ છે એટલા માટે. બરાબર, બાકી મહત્તમ નુકસાનની કોઈ કા મૂડી વધારાની બેમાંથી કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. તો દાખલાની ગણતરી કરીએ. તો સૌ પ્રથમ દાખલાની ગણતરી કરતાં પહેલાં આપણે પહેલું સ્ટેપ છે એ મૂડી વધારાની ગણતરીનું કરવું પડે. એ, બી અને સી ભાગીદારી પેટી છે. કયું સ્ટેપ આવશે? મૂડી વધારાની. બરાબર, વિગત, ત્રણેય ભાગીદારના નામ, એટલે અહીંયા તમારે ત્રણેય ભાગીદારના નામ દર્શાવી દો. એટલે મૂડી વધારાની પદ્ધતિની જે ફોર્મેટ બની જાય એટલે તમારે તરત જ એના પછી બીજું ફોર્મેટ આખા પેજની અંદર બનાવવાનું છે. ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક. તો એની અંદર ખાસ યાદ રાખવાનું છે કેવી રીતના લખાય. વિગત, લેણદારો અન્ય કોઈ ત્રાહિત પક્ષના હોય, લોન હોય તો એ લેણદારો છે, એની પછી આવશે લોન. તો અહીંયા નથી લોન એટલે લેણદારો, પછી ત્રણેય ભાગીદારોને મૂડી ખાતાની બાકી આવે. બરાબર, તો આ યાદ રાખવાનું છે, આ ફોર્મેટની અંદર લખવાનું છે. આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ કે પહેલાં કોને પૈસાની ચૂકવણી થાય. તો સૌ પ્રથમ મેં કીધું એ પ્રમાણે દાખલાની અંદર જે આપેલું છે પાકા સૂર્યની અંદર, તો એમાં મૂડી વધારાની ગણતરી કરવી હોય તો પહેલું આપણે આ યાદ રાખવાનું છે તમારે કે ભાગીદારોની મૂડી લખી નાખવાની. શું લખવાનું છે? ભાગીદારની મૂડી. તો ત્રણેય ભાગીદારની મૂડી 40,000, 24,000 અને 8,000 જે દાખલામાં તમને આપવામાં આવશે. બરાબર, જોઈએ આપણે. બીજું તમારે લખવાનું છે ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ લખી નાખવાનું છે. બરાબર, નફા નુકસાન વહેંચણીનું જે પ્રમાણ છે એ આપેલું છે 3:2:1. નો આપ્યું હોય, અપૂર્ણાંકમાં આપ્યું હોય તો પૂર્ણાંક કરવાનું છે અને છેદ સરખા કરીને વ્યવસ્થિત રીતે પ્રમાણ મેળવવાનું છે. બરાબર, તો અહીંયા આપેલું જ છે એટલે કોઈ પ્રશ્ન નથી. ત્યારબાદ આપણે જે મેળવવાનું છે એ છે મૂડી પરિબળ. કોને આધાર તરીકે? એનું સૂત્ર છે મૂડીના છેદમાં પ્રમાણ. તો મૂડી પરિબળ તો આપણને મળશે. બરાબર, તો અહીંયા જે છે એમાં કિંમત જે મૂડી છે એની નાની કરવાની છે. તો મૂડી આપણી આપેલી છે એમાં ત્રણ નાની આને અમાઉન્ટ કરવી હોય. બરાબર, તો અહીંયા ત્રણ આપણે જે સરખા છે કિંમતોની અંદર એને દૂર કરીએ તો 40/3 કરશો એટલે અહીં તમને મળશે 13.33. બાકી 40,000/3 કરશો તો આ કિંમત મળશે નહીં. તો આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર, તો અહીંયા 24/2 કરશો એટલે 12, 8/1 એટલે 8. તો આ મૂડી પરિબળ ખાસ મહત્ત્વનું છે મૂડી વધારાની ગણતરીમાં. ત્યારબાદ ચોથું છે એ આપણે ખરેખર મૂડી લખી નાખવાની. દરેક દાખલાની અંદર સેમ જ આવે છે તો ખરેખર મૂડી ફરીથી હું લખું છું. અહીં લખેલી છે 40,000, 24,000 અને 8,000. હવે જે છે ખરેખર મૂડી પછીનું પાંચમું સ્ટેપ પ્રમાણસર મૂડી મેળવવાની છે. બરાબર, તો પ્રમાણસર મૂડી કોને કેવી રીતના મેળવવી? બરાબર, તો એની અંદર જેની ન્યૂનતમ મૂડી હોય તો સીની ન્યૂનતમ મૂડીના આધારે આપણે કરીએ છીએ. બરાબર, તો મૂડી નફા નુકસાનનું પ્રમાણ નહીં, મૂડી સૌથી ન્યૂનતમ કોની છે અને મૂડી પરિબળ મેળવવા માટે એનું પરિબળ જોવાનું. કોનું સૌથી ઓછું પરિબળ છે? તો કે સીનું છે. બરાબર, તો એને બેઝ ધારવાનું. તો સીની મૂડી 8,000 હતી ને, તો આને ધ્યાનમાં રાખીને આપણે એના પ્રમાણને જોઈશું કે જ્યારે એક વખત ગણતરી કરું છું એક નફા નુકસાનનું પ્રમાણ હતું સીનું ત્યારે એની ખરેખર મૂડી કેટલી હતી? 8 હતી. તો એની આપણે એન સીના પ્રમાણમાં મૂડી મેળવવાની. તો એનું પ્રમાણ કેટલું છે? 3 હોય ત્યારે કેટલી આવે? તો અહીંયા પ્રમાણસર મૂડી છે એ મળશે 24,000. બરાબર,
ત્યારબાદ એવી જ રીતના સીની મેળવવાની છે. એમાં શું થશે, એક હતું પ્રમાણ ત્યારે 8000 હતી, તો બીનું પ્રમાણ કેટલું છે, બે હોય નફા નુકસાનનું ત્યારે કેટલી, તો કે એની અંદર આવશે 16000 રૂપિયા. અને અહીંયા પૂરેપૂરા 8000 એને જેનું પ્રમાણને સર મૂડી તરીકે આધાર લીધો, મૂડી આધાર તરીકે એની મૂડી પૂરેપૂરી બાદ થઈ જશે. બરાબર, તો એ બાદ કરી નાખીએ છીએ એટલે અહીંયા મૂડી વધારો મળશે. છઠ્ઠું સ્ટેપ, મૂડી વધારો 4-5. તો અહીંયા વધે છે, માઇનસ કરીએ એટલે કોઈ કિંમત નથી આવતી આની અંદરથી, એટલે કે 24,000 - 16,000 એટલે અહીંયા 8000 આવશે અને અહીંયા આવશે 16000. બરાબર, તો ક્યાં સુધી આવું આપણે કરવાનું છે પ્રમાણસર મૂડી મેળવવાની, તો એક ભાગીદારનો વધારો ન વધે ત્યાર સુધી. બરાબર, તો ફરીથી માઇનસ પ્રમાણસર મૂડી. તો હવે કોને બેઝ લેશું, સીનું તો પૂરું થઈ ગયું, તો એના પછી મૂડી મૂડી પરિબળ કોનું ઓછું છે, તો કે બીનું. બરાબર, તો અહીં લખું છું બીની મૂડીના આધારે. બરાબર, બીની મૂડીના આધારે, તો એનું મૂડી કેટલી છે, નફા નુકસાનનું પ્રમાણ 2-8000. આ વધારે એ લેવાના છો, યાદ રાખજો, આ 2-8000, તો 3 કેટલા થાય, તો એની મૂડીના આધારે અહીંયા આવશે 12000 રૂપિયા માઇનસ કરવાના. અને અહીંયા તો પૂરેપૂરા 8000 બાદ થઈ જશે, એટલે અહીંયા તમને જે છેલ્લે વધે છે, મેં કીધું એ પ્રમાણે એક જ ભાગીદારની મૂડી વધારો વધશે. તો કોનો મૂડી વધારો વધ્યો, તો કે અનો એટલે કે એનો મૂડી વધારો 16,000 - 12,000 એટલે કેટલા વધ્યા, 4000. એટલે એનો કહેવાનો મતલબ શું આ મૂડી વધારાની ગણતરીમાં, કે જે વધારે મૂડી લાવ્યો હોય એને પૈસા પહેલાં પરત થશે, બધી રકમની વહેંચણી થઈ જાય પછી મૂડીની વહેંચણી કરવી પડે ને, ભાગીદારને મૂડી એમની પરત આપવી પડે. તો પહેલાં સૌ પ્રથમ સમજૂતીમાં લખવું હોય તો અની મૂડીનો વધારો છે, તો કે અને મળશે 4000. બરાબર, પહેલાં કોને ચૂકવવાના થશે, અને ચૂકવવાના થશે 4000, ત્યારબાદ બ અને બી અને સીને, બરાબર, એને પૈસા ચૂકવવામાં આવે છે. તો ખાસ આ સૌથી મહત્ત્વનું છે એ યાદ રાખવાનું હતું આપણે. બરાબર, તો એમાં પ્રમાણસર મૂડીને ધ્યાનમાં રાખીને 12000 અને જે આના છે એ 8000 એ પ્રમાણે ચૂકવણી કરશું. બરાબર, તો ખાસ જે મૂડી આધારે આપણે મૂડી પ્રમાણની અંદર વહેંચણી કરી છે અને મૂડી વધારો મેળવી નાખ્યો છે, તો એના પછીનું જે આપણું સ્ટેપ હતું એ દર્શાવતું પત્રક, રોકડની હપ્તે હપ્તે વહેંચણી કેવી રીતના કરવામાં આવે છે. તો આપણે જોયું હતું કે પાક્કા સરવૈયા મુજબની સૌ પ્રથમ દરેક દાખલાની અંદર આપણે આ પદ્ધતિમાં બાકી પહેલાં મૂકશું. તો લેણદારોની મૂડી દેવા બાજુ કેટલી બાકી હતી, 28000. એની મૂડી અહીં પ્રમાણ લખી નાખવાનું, નફા નુકસાન એની 40000, બીની છે 24000 અને સીની છે 8000. ત્યારબાદ હવે આપણે શું કરશું, કે પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણી પાસે આટલા પૈસા ચૂકવવાના છે. બરાબર, તો આપણી પાસે છે કેટલા, તો કે પહેલાં તો રોકડા પડ્યા છે, કેટલા પડ્યા છે, 10000. બરાબર, પછી સાથે સાથે પ્રથમ હપ્તાના પૈસા પહેલાં મળે, કેટલા મળ્યા, તો કે 16000. તો કેટલા પૈસાથી આપણી પાસે, 26000. તો 26000 પડ્યા છે ને ચૂકવવાના છે પહેલાં લેણદારોને, કેટલા, 28000. તો ચૂકવી દઈએ માઇનસ લેણદારોને, તો અહીંયા 26000 ચૂકવીએ એટલે અહીંયા નીલ વધે. બરાબર, એટલે અહીંયા પૂરું થઈ જાય, એને અહીંયા માઇનસ કાઉન્સમાં દર્શાવું છું 26000. બરાબર, કાઉન્સમાં દર્શાવ, અહીંયા કંઈ આવે નહીં. તો હજી કેટલા લેણદારોને ચૂકવવાના રહેશે, સોરી 2000. અહીંયા મૂડીના એ તો એમનેમ જ છે. બરાબર, ત્રણેયની મૂડીના ચૂકવવાના છે એ તો. ત્યારબાદ હવે પહેલો હપ્તો પૂરો થઈ ગયો, હવે શું કરશું, તો કે બીજો હપ્તો લ્યો ભાઈ. તો બીજા હપ્તાના કેટલા આપણને મળે છે, તો કે 26000. તો એની અંદર હજી કોણે ચૂકવવાના છે પહેલાં, તો કે લેણદારોને. પહેલી વિગત ક્લિયર ન થાય ત્યાર સુધી આપણે આગળ વધવાનું નથી. તો અહીં 2000 હું ચૂકવી દઉં છું. બરાબર, ત્યાં બીજા કોઈને ચૂકવવાના થાય નહીં. તો લેણદારોના પૂરા, હવે કોને ચૂકવવાના રહ્યા, 40000, 24000 અને 8000, ત્રણેયની મૂડીના ચૂકવવાના રહ્યા. અને અહીં બાકી કેટલી વધી, તો કે 24000 આ બાકી આપણી. હવે 24000 છે, બરાબર, તો પહેલાં કોને ચૂકવવા, ત્રણમાંથી, તો જેનો મૂડી વધારો વધ્યો છે પહેલો, છેલ્લો આપણો, કોનો મૂડી વધારો, અનો, જે મૂડી વધારે લાવ્યું એને જ ચૂકવાના ને. તો માઇનસ એને મૂડી વધારો. બરાબર, તો કેટલો હતો, તો કે 4000 રૂપિયા. તો અહીંયા માઇનસ કરશું આપણે 4000 રૂપિયા. બરાબર, તો અહીંયા જે બાકી વધે છે એ બાકી વધશે 20000 રૂપિયા, અને અહીંયા હજી ચૂકવવાના છે એને 36000,
बी ने 24,000 અને અહીંયા આવશે 8,000. હવે જે 20,000 વધ્યા એનું શું કરવું? તો કે 20,000 જે મૂડી વધારો છે એના પછીના જે ભાગીદારો હતા, એટલે કે બી એ અને બીના પ્રમાણસર મૂડી વધારો કેટલો મળ્યો તો નફા નુકસાનના પ્રમાણમાં? તો કે 3:2, બરાબર. તો આ આના પછી આ સ્ટેપ આવશે, આ ચૂકવણી કરવાની. એના પછી જો પૈસા હોય, બરાબર, તો આગળ કેવી રીતના થાય એ જોઈએ આપણે. તો 20,000 બીજા હપ્તાના વધ્યા છે, તો એ અને બીને મૂડી વધારો, બરાબર, તો એ 20,000 પૂરેપૂરા ચૂકવી દઈએ. એના ભાગે જતા એ મેળવા હતા 12,000, બીના છે એ 8,000, ને અહીંયા કાંઈ ચૂકવવાના નથી, એટલે અહીંયા બાકી પૂરી થઈ ગઈ. વધી કેટલી? તો કે 24,000, 16,000 અને અહીંયા છે એ 8,000. હવે આપણી પાસે શું થશે? તો કે ત્રીજો હપ્તો, આ ત્રણેય હપ્તા આપણે દર્શાવી દેવાના છે. ત્રીજો હપ્તો, બરાબર, તો ત્રીજા હપ્તાના કેટલા મળે છે? તો કે 24,000. તો હવે શું કરશું? તો કોને ચૂકવવા? તો કે મૂડી વધારાની ગણતરી પ્રમાણે તો આપણે ચૂકવી દીધા પહેલાં 4,000 ને 12,000 ને 8,000, બરાબર. તો હવે જે ચૂકવણી કરવાની છે એ ત્રણેય ભાગીદારને નફા નુકસાન છેલ્લે વધે એ કેવી રીતના વેચી નાખવાના? તો કે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવા. તો એ બી અને સીને તેમના નફા નુકસાનના પ્રમાણમાં, એટલે કે 3:2:1 પ્રમાણમાં 24,000 શું કરી દઈશું? આપણે વેચી દઈશું, એટલે અહીંયા ડેશ થઈ જશે. હવે 24,000 આપણે અહીંયા વેચી દઈએ છીએ, તો અહીંયા કેટલા આવશે? તો કે 12,000, આના ભાગે આવશે 8,000 અને આના આમાંથી માઇનસ થશે 4,000. 24,000માંથી 12,000 માઇનસ કરો એટલે અહીંયા આવશે 12,000, 8,000 અને 4,000. એટલે કે છેલ્લે આપણે ચૂકવણી કરી દીધી જેટલા પૈસા મિલકત વેચતા આવ્યા હતા, પ્રથમ હપ્તાના, બીજા હપ્તાના, ત્રીજા હપ્તાના, પહેલાં કોને વેચ્યા, બીજા કોને વેચ્યા મૂડી વધારાના, અને છેલ્લે વધ્યા એ ત્રણેય ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચતા જે મળ્યા, એટલે જે આ ત્રણેયને ચૂકવવાના થાય તો એને કહેવામાં આવે છે મૂડી તૂટ. આ યાદ રાખવાનું છે. આ જ આપણે દરેક દાખલામાં મૂડી વધારાની જે પદ્ધતિ છે એની અંદર મેળવવાનું થશે. આ તમારો ફાઇનલ આન્સર છે, બરાબર. એટલે કે એને 12,000 તૂટ્યા, બીને 8,000 તૂટ્યા અને સીને 4,000 તૂટ્યા. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જે દાખલાની સમજૂતી મેળવી એ તમને સારો એવો સમજાણો હશે. તો સમજાણો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં. અહીંયા હું તમને એક પ્રેક્ટિસ માટે સમ આપું છું, જે તમે જાતે પ્રેક્ટિસ આ મુજબનો છે તો પ્રેક્ટિસ કરવી, અને નો ખ્યાલ આવે તો મને રકમ પૂછી શકો છો ક્યાંય પણ રકમની અંદરથી. તો સ્ક્રીનશોટ પાડી લો અને પછી દાખલાની ગણતરી કરો, બરાબર. હપ્તે હપ્તે વેચનીનો બતાવો એવું લખેલું જ છે ચોખ્ખું, એટલે આ જ મુજબનો દાખલો છે. સ્ક્રીનશોટ પાડી લેવો અને નોંધી લેવો, અથવા તો પોઝ કરીને પણ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.